વિશ્વની દરેક લાયન્સ ક્લબ દ્વારા નવેમ્બર ડાયાબિટીસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેમાં આજરોજ મોરબી ગ્રીન ચોક વિસ્તારમાં પણ લાયન્સ ક્લબ દ્વારા ડાયાબિટીસના કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ કેમ્પનું ઉદઘાટન ડિસ્ટ્રિક્ટ ગવર્નર ચંદ્રકાંત દફતરીએ કર્યું હતું કેમ્પનું ઉદ્ઘાટન કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં લાયન્સ મેમ્બરો આજે ડાયાબિટીસ ચેક કરી અને વર્લ્ડ રેકોર્ડ કરી રહ્યા છે કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે ચારસો લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું સાત લોકોનું પાંચસો થી વધારે ડાયાબિટીસ આવતા વિશેષ તપાસ કરવામાં આવી હતી આ કેમ્પ સવારે દસ વાગ્યાથી શરૂ કરવામાં આવ્યો હતો અને બાર વાગ્યા સુધી હતો મોરબી રવાપર રોડ પાસે કથાના પટાંગણમાં આ કેમ્પ આવ્યો હતો કે જ્યાં કથાનું રસપાન કરી ડાયાબિટીસ ચેકઅપ કરવામાં આવ્યું હતું આ કેમ્પ ચાર વાગ્યા થી લઈને છ વાગ્યા સુધીમાં ઘણા માણસોએ લાભ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવા વિરેન્દ્રભાઈ પાટળિયા રમેશભાઈ રૂપાલા તુષારભાઈ દફ્તરી ભણજીભાઈ આદરોજા કુલતરિયાભાઈ મનીષ પારેખ વગેરે મિત્રોએ સહકાર આપ્યો હતો ડોક્ટર જયેશ પટેલ અને ડોક્ટર મનીષ સોની અને સંદીપ દફતરીએ ખાસ સેવા આપી હતી અને વિશ્વની અત્યારે દરેક લાયન્સ ક્લબ દ્વારા અત્યારે ડાયાબિટીસ વીક તરીકે ઉજવણી થઈ રહી છે ત્યારે વિશ્વની દરેક ક્લબ અત્યારે આ વીકમાં ડાયાબિટીસ કેમ્પનું આયોજન કરે છે મોરબી હું અત્યારે મોરબી ગુજરાતમાંથી છું એટલે ગુજરાતમાં ડાયાબિટીસનું પ્રમાણ સૌથી વધારે છે તો એના હિસાબે અત્યારે બધી ક્લબો ખૂબ જ જાગૃત છે અને આ વીકમાં બધી ક્લબો બધા ગામની ગુજરાતની બધી ક્લબો અત્યારે ડાયાબિટીસ કેમ્પ કરી રહી છે એ ઉપક્રમે આજે મેં મોરબીમાં ગ્રીન ચોક વિસ્તારમાં સવારે દસથી બાર ડાયાબિટીસ કેમ્પનું આયોજન કર્યું છે જેમાં અંદાજીત સાડા ત્રણસો જેવા પેશન્ટ અત્યાર સુધીમાં અમે ચેકઅપ કરેલા છે અને હજી ઘસારો ચાલુ જ છે વિશ્વ જ્યારે ચૌદ નવેમ્બર ડાયાબિટીસ ડે તરીકે ઉજવે છે ત્યારે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા વિશ્વમાં આ વીકને અમે ડાયાબિટીસ વીક તરીકે ઉજવી અને મેક્સિમમ લોકોમાં ડાયાબિટીસ બાબતે અવરનેસ આવે એવો અમારો વિશ્વ લેવલે આજે કાર્યક્રમ જે ઉજવાઈ રહ્યો છે એમાં મોરબી લાયન્સ ક્લબ નજરબાગ અને લાયન્સ ક્લબ મોરબી સિટી દ્વારા આજે સવારે દસથી બાર ગ્રીન ચોકમાં અને બેથી ચાર પર કથા મંડપ નીચે અમારો આ ડાયાબિટીસ ચેકઅપ નો અવેરનેસ નો કાર્યક્રમ છે અશોક મોરબી